તો વિરામ બાદ આપનું ફરી સ્વાગત છે અમારી આ વિશેષ રજૂઆત પોલિટિક્સના પોલમ પોલમાં મુદ્દાઓ અનેક છે વાત જ્યારે કૃષિ વિકાસની આવે છે વાત જ્યારે ઉદ્યોગોની આવે છે વાત જ્યારે પ્રદૂષણની આવે છે ઉદ્યોગોના વિકાસની વાત કરીએ તો પ્રદૂષણની સમસ્યા સર્જાય છે કૃષિ માટે જમીનની સમસ્યા સર્જાય છે શું અપેક્ષાઓ છે કૃષિનો પણ વિકાસ કરવો છે ઉદ્યોગોનો પણ વિકાસ કરવો છે અને પર્યાવરણની પણ જાળવી રાખવી છે આ પોઈન્ટ એક બહુ તમે સારી વેલિડ પોઈન્ટ કહી છે કે આપણે કૃષિ પહેલા આપણે કૃષિનો પોઈન્ટ લઈએ કારણ કે ત્રણ પોઈન્ટ કર્યા છે લોંગ પોઈન્ટ એટલા માટે સૌથી પહેલા કે આપણે એગ્રીકલ્ચરની વાત કરીએ તો જે અત્યારે બધા આપણે ઓપન સિસ્ટમ કરવાની વિચારીએ છીએ વચેટીયાઓ નીકળવાની વાત કરીએ છીએ અને જે આપણે એગ્રીકલ્ચરિસ્ટને જે ફાર્મર્સને જે લાભો આપવાની કારણ કે બેઝિકલી એટ વન સપોન અ ટાઈમ ઇન્ડિયામાં સેવન્ટી ટુ એટી પરસેન્ટ એગ્રીકલ્ચર હતું જે અત્યારે કમ એકદમ ઓછું થઈ ગયું છે ઇન્ડસ્ટ્રીઅલાઇઝેશન બી નીકળી ગયું છે સર્વિસ ઇન્ડસ્ટ્રી વધી ગઈ છે પણ એગ્રીકલ્ચર જે આપણું બેઝિક્સ છે જે આપણા મૂલ છે આપણું રૂરલ કેમ આપણું રૂરલ ગ્રોથ નથી જે આપણે ઇન્કલુઝિવ ગ્રોથ

વાત કરશો ને ઇટ એવરીથિંગ હેઝ ટુ બી ટ્રાન્સપેરન્ટ સેકન્ડ વાત તમે જે ઉદ્યોગની વાત કરી કે જે લેન્ડ ગ્રેબિંગ ની વાત કરી કે જે લેન્ડ જે કહે છે કે આ ગોચર લેન્ડ હતું કે આ તે હતું તે હતું ને આપી દીધું ને લઈ લીધું ને નો ઓલ ધેટ એટલે અત્યારે જે આપણી જે લેન્ડ ગ્રેબિંગ ની જે પોલિસી લેન્ડ ની જે પોલિસી છે એ અગર આપણે ટ્રાન્સપેરન્ટ રાખીને હું પાછું કહું છું કે એ પોલિસી સેન્ટ્રલ સ્ટેટ વાઇઝ ના હોવી જોઈએ ઈટ શુડ બી સેન્ટ્રલ પોલિસી કારણ કે જ્યારે સેન્ટ્રલ પોલિસી આવશે કારણ કે મેં અત્યારે જોયું છે કે લેટ અસ બી વેરી ઓનેસ્ટ કે આજની તારીખમાં પોલિટિકલ પાર્ટીઝ નું ફંડિંગ શું છે તો ફંડિંગ આર ધ ધ નેચરલ

હું એક વાત એ કહેવા માંગીશ કે આખા દેશની અંદર ઇલેક્શન એકમાત્ર એવો પ્રસંગ છે જે સમયે આપણે પ્રશ્નો કરી શકીએ પ્રજા તરીકે અને લોકશાહીમાં પ્રજાને સારામાં સારું હોય તો આ ચૂંટણીનું હથિયાર જે સમયે પ્રજા પ્રશ્ન કરી શકે છે નહીતર મારા આવા વડીલ મિત્રો એનો હું પ્રશ્ન ના કરી શક્યો આજે ઇલેક્શનના કારણે જો પ્રજાને હથિયાર હાથમાં આવ્યું છે તો ઇશ્યુ સેટ કરવાની જવાબદારી એ પ્રજાની છે જનરલી આપણે ત્યાં પાર્ટીઝ અને નેતાઓ એ ઈસ્યુ સેટ કરે છે હવે એ સમય આવી ગયો છે કે યુવાનો મહિલાઓ વૃદ્ધો દરેક દરેક લોકો જે દેશની અંદર એક નાગરિક તરીકે જીવી રહ્યા છે એક સેગમેન્ટ તરીકે જીવી રહ્યા છે વેપારી હશે ખેડૂત હશે એ કોલેજિયન હશે તો એ પોતાના પ્રશ્નોને પોલિટિકલ પાર્ટી સમક્ષ મૂકે નેતાઓ સમક્ષ મૂકે જે પણ વોટ માગવા માટે આવી રહ્યા છે એને પૂછે કોઈ ઈમાનદારીના નામે વોટ માગે છે તો એને પૂછે કે ભાઈ તમારી ઈમાનદારી ફલાણા સમયે ક્યાં ગઈ હતી

એક જ વસ્તુ આવી કે ભાઈ જે વાયદા કરે છે એમાં પછી ઈરાદા બતાવતા નથી બંનેની વાત આ છે ગઈ કાલે કોંગ્રેસ પાર્ટીનો ઇલેક્શન મેનિફેસ્ટો આવ્યો એ અંગે મારા મિત્ર નું શું કેવું છે એ પછી મારે શું કેવું છે હું કહું મૂળ વાતેસ્ટર ની વાત કરો મારા મેનિફેસ્ટર તમે વાત કરો ને

એ વાત સાથે હું એટલા માટે સહમત નથી કે ઓલરેડી લેન્ડ ઇક્વિઝિશન એક્ટ બે હજાર તેર અમલમાં આવી ચૂક્યો છે અને એમાં તમામ પોલિસીનો સમાવેશ થઈ ગયો છે અત્યાર સુધી અઢારસો ને ચોરાણુંનો કાયદો અંગ્રેજોએ ઘડેલો હતો એ કાયદા નીચે કોઈ પણ જમીન એકવાયર થતી હતી ખેતીની હોય બિનખેતીની હોય તમારી પ્રોપર્ટીઝ હોય તમામ મિલકતોનો જે એક્વિઝિશન થતું હતું એ ચોરણોના કાયદાથી થતું હતું એ કાયદો દોઢસો વર્ષ જૂનો હતો સવાસો વર્ષ જૂનો હતો એ કાયદો અત્યારે ઓપ્સ ઓપ્સોલેટ થઈ ગયો હતો અત્યારના સંદર્ભમાં એ કાયદો ઓપરેસિવ હતો જ્યારે સરકારના જ પોતે જ એડમિટ કરેલા આંકડા છે કે જ્યારે જમીન લેવાની હોય તો બે રૂપિયે વાર ખરીદે અને આપવાની હોય તો વીસ હજાર રૂપિયાનો ભાવ ગણે જમીનનું વચ્ચેનું અંતર તો કે એક ખાંભો જ હોય વચ્ચેની બાઉન્ડ્રી જુદી હોય આ જે નીતિ સરકારની હતી જે ખેડૂતોના તમામ હક્કોને નિષ્ફળ બનાવતી હતી અત્યારે નવા કાયદા પ્રમાણે કોઈપણ ઇન્ડસ્ટ્રીયલ પર્પઝ માટે પબ્લિક સરકારે અથવા તો પ્રાઇવેટ ઇન્ડસ્ટ્રીઝ માટે બંનેની જોગવાઈઓ છે એકવાયર કર્યું હોય તો સિત્તેર ટકા ખેડૂતોની કન્સેન્ટ લેવી પડે જંત્રીના ભાવ કરતાં ખબર છે કે જંત્રીના ભાવ કોઈ દિવસ સાચી કિંમત દર્શાવતા નથી એટલે જંત્રીના ભાવ કરતાં ત્રણ ગણા ભાવ આપવાના સોલ્યુશન આપવાનું અને તાત્કાલિક ચૂકવવાનું આ જે નવી જોગવાઈ આવી છે એ હવે કોઈ પણ ખેડૂતને કોઈ ફરિયાદ કરવાનો મોકો નહીં મળે કે મારી જમીન બિનકાયદેસર રીતે અથવા તો સરકારે એના ડોમિન પાવરની નીચે મફતના ભાવે પડાવી લીધી એ વસ્તુ જે સરકારમાં રાહુલજી જે કહેતા આવતા હતા એનો કાયદો લાવી અમલ શરૂ થઈ ગયો છે હવે નવી એક્વિઝિશન જે કંઈ થશે પ્લસ એક જે મોટામાં મોટી ખામી જૂના કાયદામાં હતી કે કોઈ પણ જમીન એકવાયર થાય એક્સ પર્પઝ માટે થાય અને સરકારને એક્સ માટે ન જોતી હોય તો સરકાર એ જમીન ખેડૂતને પાછી ના આપે એ વાય પરપઝ માટે બીજાને વેચી દે કાયદાની જોગવાઈમાં મર્યાદા એવી હતી કે જ્યારે સરકારમાં કોઈ પણ જમીન વેસ્ટ થાય એટલે એ એપ્સુલ્યુટ વેસ્ટિંગ થાય પછી જેની જમીન ખરીદાય હોય એ વાંધો ન લઈ શકે હવે નવા કાયદામાં પૂરું કરું છું હવે નવા કાયદામાં તમે જે પર્પઝ માટે જમીન એકવાયર કરો એ પર્પઝ માટે જમીન વાપરવી જોઈએ પાંચ વર્ષ સુધી તમે જમીન ન વાપરો તો જમીન પાછી મૂળ માલિકને જતી રહે એટલે જે લુફોલ્સ હતા બાય એન્ડ લાર્જ કોઈપણ કાયદો કોઈપણ સમયમાં ટેસ્ટ જ્યારે થાય સમય ટેસ્ટ કરે ત્યારે જે સાચો નિવડે કે ખોટો નિવડે જ્યારે એનું ઇમ્પ્લિમેન્ટેશન થાય ત્યારે જ થાય નવો કાયદાનો અમલમાં કેટલીક લુફોલ્સ હશે તો આવતી સરકારે એમાં સુધારા કરવા પડશે પણ કોંગ્રેસે પોતાની જે વચન આપ્યું હતું કે તમારી ખેડૂતોને જમીન કોઈ પડાવી નહીં પાડે એના માટેનો નવો કાયદો અમલમાં આવી ગયો અને ટૂંક ટૂંકમાં ટૂંકમાં જાણવા માંગીશ કે જવાબદારીઓ વાયદાઓ રાજકીય પક્ષો પૂરો કરવામાં કેટલી પ્રામાણિકતા દાખવે છે શું કહેવું છે આપને ને જે એમણે લેન્ડ એક્વિઝિશનની વાત કરી

બતાવતી વખતે જે રીતની કમિટમેન્ટ રાખવામાં આવે છે પૂરા કરવામાં કેટલી પ્રામાણિકતા દાખવે છે જો પ્રામાણિકતાની વાત કરું તો ચૂંટણી વખતે દરેક પોલિટિકલ પાર્ટી પોતાનો ઇલેક્શન મેનિફેસ્ટો ડિક્લેર કરતો હોય છે એ વાયદો હોય છે અને પાંચ વર્ષ જ્યારે એના પૂર્ણ થાય ત્યારે એને બેલેન્સ શીટ પ્રજા સમક્ષ રજૂ કરવાનું હોય છે અને ચૂંટણી ખરેખર એ આ બેલેન્સ શીટના એનાલિસિસનો એક અવસર છે એ અવસરમાં ગઈકાલનો જે મેનિફેસ્ટો આવ્યો છે

કુપોષણની આવે છે વાત જ્યારે આરોગ્યની વાત આવે છે ત્યારે શું અપેક્ષાઓ છે ખાસ કરીને દેશ પ્રત્યે કયા પ્રકારની હોવું જોઈએ જ્યારે ચાહે ચાહે ગરીબીની હટાવવાની વાત હોય કે કુપોષણ નાબૂદીની વાત હોય કે ચાહે આરોગ્યની બાબત હોય કોઈપણ રીતે જે વાત ચાલી રહી છે કે જે વાયદાઓ આપે છે એ વાયદાઓનો અમલ કોઈ પણ પોલિટિકલ પાર્ટી કરતી નથી પણ જે વાયદાઓનું શીટ તૈયાર કરવાની વાત છે એના તરફ દ્રષ્ટિ કરીએ છીએ તો ખબર પડે છે કે ગુજરાતની અંદર જમીનોના કેટલા બધા કૌભાંડો છે જમીનોના કૌભાંડો ઉપરાંત એગ્રિકલ્ચર પોલિસીના પણ પ્રોબ્લેમો છે એ ઉપરાંત તમે ન્યુટ્રિશનમાં જુઓ તો પણ ક્યાં છે ગુજરાત એજ્યુકેશન હેલ્થ બધાની અંદર જે બે હજાર બારની અંદર કે બે હજાર સાતની અંદર જે વસ્તુઓ કહી હતી હવે એ નથી પૂરી થઈ છે કે આ પ્રકાર કુપોષણ એના માટે તો ક્લિયર કટ છે કે જ્યાં સુધી ગ્રાઉન્ડ લેવલથી સુધારા નહીં કરવામાં આવે ગ્રાઉન્ડ લેવલે જ કરવું પડશે અને એનું મોનિટરિંગ કરવા માટે એવી એજન્સીઓ મૂકવી પડશે કે જે ખરેખર કામ થાય છે કે નહીં જે બધી સ્કીમો હોય સ્ટેટની હોય કે સેન્ટર ની હોય એનું ઇમ્પ્લિમેન્ટેશન બરોબર થાય છે કે નહીં તે જોવા માટે નિષ્પક્ષ માણસો મૂકવા પડશે નિતર તો કોઈ અમલ થતો જ નથી પોલિસીનો અમલ જે નીચે સુધી જતા ઝીરો સુધી પહોંચી જાય છે એ મોટામાં મોટી તકલીફ આ રાજ્યમાં થઈ ગઈ છે બિલકુલ સંજયભાઈ આપની પાસેથી જાણવા માગીશ ગરીબી નાબૂદીની વાત છે યુવાનોની રોજગારીની વાત છે ત્યારે શું અપેક્ષાઓ છે હવે જ્યારે જે નવી સરકાર બનવા જઈ રહી છે ત્યારે ગરીબી નાબૂદી અને બેરોજગારી માટે તો આપણે જે જનરલ ચર્ચા થઈ તે પ્રમાણે સૌથી પહેલાં તો પ્રમાણિકપણે ભ્રષ્ટાચાર રોકવાની વાત અને એને નાબૂદ કરવાની વાત આવે છે અહીં ભ્રષ્ટાચાર માટે અને બીજો મારે એક નાના પાયાનો પ્રશ્ન છે કે દરેક પક્ષમાં સંસદ સભ્યો ઉપર ધારાસભ્યો ઉપર અને મિનિસ્ટરો ઉપર કેસ ચાલે છે અને એવા સભ્યો પ્રધાનમંડળમાં પણ છે અને પ્રધાનમંડળની બહાર પણ છે નીચલી કોર્ટોએ ચુકાદા આપી દીધા છે હું મીડિયાના માધ્યમથી પક્ષના પ્રતિનિધિ અને રાજકીય વિશ્લેષકને પૂછવા માગું છું કે નીચલી કોર્ટે ઠરાવ કર્યો હોય કે ફલાણા વ્યક્તિ ગુનેગાર છે અને સુપ્રીમ કોર્ટ એમને ગેરલાયક ઠેરવે ત્યાં સુધી આપણે રાહ જોવી જોઈએ કે પ્રજાને એવો સંદેશો આપવો જોઈએ કે જેની પર

ને સંજયભાઈ ના ના સારી વાત છે સારી વાત છે અને એ મિત્ર એ વાત સાથે સંમત થશે કે આપણે જ્યાં સુધી કાયદાની પરિભાષામાં સોનિયાજી ને પૂછવામાં આવ્યો આદર્શ કૌભાંડના સંદર્ભમાં ત્યાં ચૌહાણ સાહેબ ના સંદર્ભમાં એટલે એમ કીધું કે ભાઈ રીતે અને ચૂંટણી પછીની જે ગાઈડલાઈન છે એ ગાઈડલાઈન પ્રમાણે

આદર્શને અને બાબુ બોખરિયાના કેસમાં બાબુભાઈ બોખરિયાના કેસમાં કે પરસોત્તમભાઈ સોલંકીના કેસમાં એટલા માટે ન જોડી શકાય બાબુભાઈને નામદાર કોર્ટે સજા કરી છે એની સામે કન્વિક્શન સસ્પેન્ડ કરવાની પિટિશન થઈ છે અને એ પિટિશનની સામે મેં રિવિઝન કરી છે જેનું હિરિંગ કોઈ કારણસર નથી થતું હતું પહેલી તારીખેનું હિરિંગ છે પુરુષોત્તમ સોલંકી સામે ચારસો કરોડના ફિશરીઝ કૌભાંડમાં સુપ્રીમ કોર્ટ સુધી આપ લડ્યા છો એને સેન્કશન આપી ગવર્નર સાહેબે એ સેન્કશન આપ્યા પછી એની સામેની થવા દેતા નથી એફઆઈઆર નોંધતા નથી ઇન્વેસ્ટિગેટ નથી કરતા તમે જે વાત કરી રહ્યા છો કે સોનિયાજી રાખીશું ઘણા બધા પ્રશ્નો છે ઘણા બધા વિશે જાણવું છે લોકોને રોકાઈ